નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું રાજચર્ચા કે મહત્વના સમાચારો પર. તો સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે અમદાવાદના પત્રકારી મંદિર પાસે સેલ્ફ એમ્પ્લોયઝ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા કોમી એકતા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અલગ અલગ કોમના લોકો આ રેલીમાં સામેલ થયા હતા અને જોડે મળીને રાષ્ટ્ર પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદના ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફ એમ્પ્લોયડ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા કોમી એકતા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અલગ અલગ કોમના લોકો આ રેલીમાં સામેલ થયા હતા અને જોડે મળીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હતા. આ તિરંગા રેલીમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયા અને દરિયાપુરના ધારાસભ્યો ઇમરાનભાઈ ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ પણ ભાગ બન્યા હતા અને આખા ગુજરાત અને આખા અમદાવાદની જનતાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી. અને સેલ્ફ એમ્પ્લોયડ લેબર ઓર્ગેનાઇઝેશનના સભ્યોને જે દબાણના લીધે મુશ્કેલી વેઠવી પડી એની પણ વાત કરી હતી. ભારતના તમામ જે આજે 15 ઓગસ્ટ દેશની 72મી સાલગીરા છે સ્વતંત્ર ભારતની, ત્યારે સૌ ભારતવાસીઓને આજે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખાસ કરીને આજે જે તિરંગા યાત્રા નીકળવાની છે ભદ્ર પાસેથી, ભદ્ર 3 દરવાજા, પથારા એસોસિએશન છે, લારી ગલ્લા એસોસિએશન છે, તેમના તરફથી આજે તિરંગા યાત્રા વિસ્તારમાં ફરવાની છે. એક સંદેશો આપવાનો છે લોકોને કે શાંતિ અને ભાઈચારાનો, એનું માટેનું આ યાત્રાનું આજે લારી ગલ્લા પથારાવાળા તરફથી આયોજન કરવામાં આવ્યું છે. લોકોને શાંતિ, એકતા અને ભાઈચારો એ કોંગ્રેસ પાર્ટીની હંમેશા એક ધ્યાન રહી છે કે લોકોએ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાવાળા લોકો જ્યારે એકતાની, કોમી એકતાની વાત હંમેશા એક વિચારધારા, આ વિચારધારાની. કેમેરામેન ગજરાજસિંહ સાથે પટેલ રેનુ, એનએસ ગુજરાત ન્યૂઝ.